નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા શામ પિત્રોડાએ કરેલા વિવાદાસ્પદ નિવેદન મામલે શામ પિત્રોડાના પુતળાનું દહન કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસ પ્રમુખ અને ગાંધી પરિવારના સલાહકાર શામ પિત્રોડાએ ભારતીયોની વિદેશીઓ સાથે રંગના આધારે કરેલી તુલનાની વિવાદાસ્પદ ટિપ્પણી બદલ નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમના પુતળાનું દહન કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ યોજાયેલ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસના આગેવાન શામ પિત્રોડાએ દેશ અને દેશના નાગરિકોનું જે અપમાન કર્યું છે તેના વિરોધમાં આજે અમે પુત્ર દહનનો કાર્યક્રમ અને કોંગ્રેસ અને શામ પિત્રોડાનો વિરોધ કરીએ છીએ. કોંગ્રેસના અગ્રણી શામ પિત્રોડાએ ભારત દેશના નાગરિકોને જેવી રીતના કે પૂર્વ ભારતીયોને ચીની લોકો સાથે, પશ્ચિમના ભારતીયોને આરબ દેશના લોકો સાથે અને દક્ષિણના ભારતીયોને આફ્રિકાના દેશોની સાથે સાંકળીને એમને એમના રંગભેદ અને એ રીતના એમણે જે જાતીય ટિપ્પણી કરી છે એ ખૂબ જ શરમજનક છે અને ભારતની અસ્મિતાને અને સંસ્કૃતિને એક નુકસાન કરી શકે એવી રીતના ભારત દેશના નાગરિકો માટે એમણે જે આ ટિપ્પણી કરી છે ખૂબ શરમજનક ટિપ્પણી છે. ત્યારે અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આ ટિપ્પણીને અમે વખોડી કાઢીએ છીએ અને ભારત દેશના ઉપર જે એમણે લાંછન લગાડ્યું છે એના માટે અમે ખૂબ જ એમને આજે અભદ્ર વ્યવહાર અને અભદ્ર વાણીનો જે પ્રયોગ કર્યો છે એના માટે અમે લોકો ખૂબ જ એમને આ શરમજનક કૃત્ય બદલ અમે એમની આ જે વિરોધ કરીએ છીએ અને વિરોધ કરીને એમની આ જે સ્પષ્ટતા કરવા માંગે અમને સ્પષ્ટતા કરી આપે કે એમણે જે આ ભારત દેશના નાગરિકો માટે જે એમણે ટિપ્પણી કરી છે એ ખોટી છે અને ભારત દેશની અસ્મિતાને લાંછન લગાડવાનું જે કૃત્ય કર્યું છે એના માટે અમે પ્રત્યેક ભારત દેશના નાગરિકો એમને ખૂબ જ વખોડીએ છીએ. કોંગ્રેસના વરિષ્ઠ નેતા શામ પિત્રોડાએ જે રંગભેદની નીતિ અનુસાર દેશમાં ભાગલા પડે રીતનું વાત કરી છે એને સખત શબ્દોમાં રાજપીપળા શહેર ભાજપ વખોડે છે. એના માટે આજ રોજ અમારા લોકપ્રિય ધારાસભ્ય શ્રી ડૉક્ટર દર્શનાબેન દેશમુખ, જિલ્લા અધ્યક્ષ શ્રી ઘનશ્યામભાઈ પટેલ સાહેબ તથા સર્વ કાર્યકરો, નગરપાલિકાના પ્રમુખ સાથે અમે અહીં હાજર રહ્યા છીએ અને એને સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ.